કેમ છો મિત્રો, કલ્પનાના કિચનમાં આપનું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ સુરતના ફેમસ ડુમ્મસમાં મળતા ટામેટાના ચટપટા ભજીયા. ટામેટાના ખાટા મીઠા સ્વાદ સાથે, લીલા ધાણાની ચટણી સાથે આ ટામેટાના ભજીયા જો સાંજે ચાય સાથે ખાવા મળી જાય તો મજા જ પડી જાય. તો ચાલો એકદમ પરફેક્ટ રીત સાથે એકદમ સરળ રીતે સુરતના ફેમસ ટામેટાના ભજીયા બનાવવાની શરૂઆત કરી લઈએ. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. ટામેટાના ભજીયા બનાવવા માટે મેં અહીં 3 મોટા અને લાલ અને સખત ટામેટા લઈ લીધા છે. તમારા ટામેટા પોચા ના હોવા જોઈએ, આપણે એને હમણાં સાઈડમાં રાખી દઈશું. પહેલાં આપણે ચટણી બનાવી લઈએ. ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં મેં અહીં 1/2 કપ લીલા ધાણા લીધા છે. ત્યારબાદ મેં 1/2 કપ અહીં બેસનની જાડી સેવ લીધી છે. તમે સેવની જગા પર સિંગદાણા પણ લઈ શકો છો, દાળિયા પણ લઈ શકો છો. ત્યારબાદ એમાં મેં 4 લીલા મરચાં લીધા છે, તીખા મરચાં લીધા છે. તીખાસનું પ્રમાણ તમે વધુ કે ઓછું કરી શકો છો. 5-6 લસણ અને 1 આદુનો નાનો ટુકડો નાખીશું. 5-6 મીઠા લીમડાના પાન નાખીશું, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. 1 નાની ચમચી શેકેલું જીરું નાખીશું. 1 નાની ચમચી ચાટ મસાલો નાખીશું, ચાટ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ અહીં 1 લીંબુનો રસ છે એ લઈશું અને 1 નાની ચમચી ખાંડ નાખીશું. ખાંડ ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો તમે નાખી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો. અને ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખીશું અને એને આપણે પાણી વગર જ એકવાર પીસી લઈશું. જુઓ મિત્રો, પાણી વગર ઘાટી ચટણી આપણી પીસાઈ ગઈ છે, પરંતુ હજુ સ્મૂધ નથી થઈ એટલે એમાં 1 ચમચી પાણી નાખીશું અને ફરીથી ચટણીને આપણે પીસી લઈશું. ટામેટા પર લગાવવાની ચટણી આપણી રેડી થઈ ગઈ છે. હું તમને બતાવું છું કેટલી ગાઢી હોવી જોઈએ. ચમચીને ઊંધી કરો તો એમાંથી ચટણી જલ્દી પડવી ના જોઈએ, એટલી તમારી ચટણી ગાઢી હોવી જોઈએ. એને આપણે બાઉલમાં કાઢી લઈશું અને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે ટામેટાની સ્લાઈસ કાપી લઈએ. તેના માટે મેં એક ધારવાળું ચપ્પુ લઈ લીધું છે અને એનાથી આપણે 1/2 ઇંચ જાડી સ્લાઈસ કાપી લઈશું. જુઓ, આ પ્રમાણેની સ્લાઈસ રાખવાની છે. હું તમને બીજી પણ સ્લાઈસ કટ કરીને બતાવું છું. જુઓ, આટલી તમારી થીક ટામેટાની સ્લાઈસ હોવી જોઈએ ને ટામેટા પણ તમારા કડક હોવા જોઈએ. આપણી ટામેટાની સ્લાઈસ કટ થઈ ગઈ છે. હવે એના પર આપણે બનાવેલી 1 નાની ચમચી જેટલી ચટણી પાથરી દો. બધા ટામેટા પર આ રીતે ચટણીને સ્પ્રેડ કરીને તૈયાર કરી લો. મિત્રો, તમે આ જ રીતે ડુંગળીની સ્લાઈસ પર, બટાકાની સ્લાઈસ પર બનાવીને આ જ રીતે ભજીયા બનાવી શકો છો. જુઓ, આ રીતે સ્લાઈસ રેડી થઈ ગઈ છે આપણી અને આ જ રીતે આપણે બધી સ્લાઈસ રેડી થઈ ગઈ છે. હવે આપણે ખીરું બનાવી લઈએ. ભજીયાનું ખીરું બનાવવા માટે મેં 1 મિક્સિંગ બાઉલ લઈ લીધો છે અને એમાં 1 કપ બેસન લઈશું. ત્યારબાદ એમાં 2 મોટી ચમચી ચોખાનો લોટ લઈશું. ચોખાનો લોટ નાખવાથી આપણા ભજીયા ક્રિસ્પી થાય છે. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખીશું. 5 ચમચી હળદર નાખીશું અને 5 ચમચી હિંગ નાખીશું. હિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને વિસ્કરની મદદથી બધું સરસ મિક્સ કરી લઈશું. બધું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં થોડું પાણી નાખીશું અને ગાંઠા વગરનું એકદમ લીસું ખીરું રેડી કરી લઈશું. ખીરું આપણે બહુ પાતળું અને બહુ ગાઢું પણ નથી રાખવાનું, થોડું થીક રાખવાનું છે. જુઓ, આપણું ખીરું સરસ થઈ ગયું છે. આ રીતનું ખીરું હોવું જોઈએ. હવે એમાં આપણે ભજીયાને વધારે સરસ ટેસ્ટી બનાવવા માટે એમાં 1/8 ટીસ્પૂન બેકિંગ સોડા નાખીશું, ખાવાનો સોડા, અને 1 નાની ચમચી તેલ નાખીશું. તેલ નાખવાથી એકદમ શાઇનિંગ આવી જાય છે ભજીયામાં અને એને સરસ ફેટીને મિક્સ કરી લઈશું. જુઓ મિત્રો, આપણું ખીરું બનીને રેડી થઈ ગયું છે, થોડું ફ્લફી પણ થઈ ગયું છે. હવે એમાં આપણે ટામેટાની 1 સ્લાઈસ નાખીશું
અને એને સરસ બેટરમાં એટલે કે ખીરામાં ડીપ કરી લઈશું અને એને આમ જ ચમચથી આપણે ઉપાડી લઈશું અને વધારેનું ખીરું કાઢી લઈશું। ભજીયાને તળવા માટે મેં મીડિયમ ફ્લેમ પર તેલને ગરમ કરી લીધું છે। એમાં આપણે આ ટામેટાની સ્લાઈસને નાખીશું અને મીડિયમ ફ્લેમ પર સતત ફેરવતા એને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈશું। આ ભજીયાને તમે એકસાથે વધારે નહીં નાખી શકો કારણ કે એક એક સ્લાઈસને ડીપ કરીને નાખવાની હોય છે, એટલે મેં અહીં ચાર ભજીયા નાખ્યા છે। જુઓ હું હવે એને પલટાવું છું અને બીજી સાઈડે પણ આપણે એને સરસ ફ્રાય કરી લઈશું। મિત્રો, વરસાદની સિઝન હોય અને વરસાદ પડતો હોય ત્યારે આવા ગરમાગરમ ભજીયા મળી જાય તો વાત જ શું કરવી, ખૂબ જ મજા આવે છે ખાવાની। જુઓ આપણા ભજીયા ફ્રાય થઈ ગયા છે, તમે જોઈ શકો છો બંને તરફથી સરસ ફ્રાય થઈ ગયા છે। એને આપણે કાઢી લઈશું અને ટીશ્યુ પેપર પર એને કાઢી લઈશું જેથી વધારાનું ઓઇલ એ શોષી લે અને બાકીના ભજીયાને આપણે ફ્રાય કરી લઈશું। તો મિત્રો, તૈયાર છે આપણા ટામેટાના ભજીયા, છે ને એકદમ સરળ રીત, અને જુઓ બન્યા છે ને એકદમ મસ્ત, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ જ્યુસી ભજીયા બન્યા છે। હું તમને એક કટ કરીને પણ બતાવું છું જેથી તમે જોઈ શકો કે ચટણી અને ટામેટાની સ્લાઈસ કેવી લાગે છે। તો મિત્રો, બન્યા છે ને સુરતના ફેમસ ટામેટાના ભજીયા, જેને બનાવવા ખૂબ જ સરળ છે। મિત્રો, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, મને લખી જણાવજો। મારો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર।